રિપોર્ટ યથાવત છે. ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું કેન્દ્ર બન્યું છે. 300 થી વધુ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. અમદાવાદમાં 52 થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. આ બધાની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર એઇમ્સ દિલ્હીના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા અને ડોક્ટર મનીષ સુરજા અમદાવાદ આવી પહોંચ્યા છે. બંનેએ સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ડોક્ટરોની સ્થિતિ કાબૂમાં લેવા માટે ગાઈડલાઈન કરી હતી. અમિત શાહના નિર્દેશ અનુસાર બંને ડોક્ટર ભારતીય વાયુસેનાના એક ખાસ વિમાનથી અમદાવાદ આવ્યા છે. દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર સહિત બંને ડોક્ટરોના અમદાવાદમાં પધારતા જ અનેક મોટી વાતો વહેતી થઈ છે. એઇમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા અને ડોક્ટર મનીષ સુનેજા ડોક્ટર નર્સ અને દર્દીઓ સાથે વાતચીત કરી હતી. કોરોના વાયરસને લઈને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યમાં માર્ગદર્શન માટે તબીબોની ટીમ મોકલવા રજૂઆત કરી હતી. શુક્રવારે સાંજે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પોતાના બુલેટિનમાં જણાવ્યું હતું કે દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર અમદાવાદમાં આવી પહોંચશે. તેમની સાથે ડોક્ટર રણદીપ ગુલેરિયા, ડોક્ટર મનીષ સુનેજા, બંને ડોક્ટરો ખાસ ભારતીય વાયુસેનાના વિમાનમાં અમદાવાદ પહોંચ્યા હતા. રાજ્યમાં કોરોના વાયરસને કારણે અમદાવાદની સ્થિતિ કથળી છે. કેસ વધી રહ્યા છે, મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં કઈ સ્ટ્રેટેજી અપનાવી તે અસરકારક પરિણામ મેળવવું તે એક મોટો પ્રશ્ન છે.